લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આપણો વિષય છે ધોરણ 12, તેની અંદર એકાઉન્ટનો પહેલો ભાગ. અને પહેલા ભાગની અંદર, પહેલા ચેપ્ટરની અંદર જે આપણે પ્રથમ વિડીયોમાં વાત કરી હતી, તે જ રીતે અત્યારે વિડીયો નંબર આપણો 19મો ચાલી રહ્યો છે. બાકીના વિડીયો ના જોયા હોય તો આગળ જોઈ લેજો, કેમ કે આપણે ટોટલ આ ચેપ્ટરને ટોટલ આપણે 23 વિડીયોમાં આમાં આપણે કન્વર્ટ કર્યું છે. જેથી આ 23 વિડીયો કમ્પ્લીટ કરશો તો તમારે બોર્ડની અંદર આ ચેપ્ટર જે 4 ગુણનું આવવાનું છે એ બેઠા આવી શકે છે. તો ચલો હું વાંચું છું. રામ રહીમ પહેલા દાખલો કયો છે એ વાત કરી લઈએ. તો કે સ્વાધ્યાયના દાખલા નંબર 3નો 7મો દાખલો આ છે. આપણા દાખલા ક્રમ પ્રમાણે અહીંયા 18મો દાખલો થાય છે. તમારા પેજ નંબર 31 ઉપર આ દાખલો આપેલો છે. ચોપડીના પેજ નંબર 31 ઉપર છે. રામ રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. શરૂઆતની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. આવું સેમ ઉદાહરણ આગળ આવી ચૂક્યું છે મિત્રો. જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું હોય, એટલે કે કોઈક તમારી પેઢી કે કંપનીની વાત કરીએ આપણે, અત્યારે આપણે પેઢી જ કહેવાય પણ કંપની શબ્દ વધારે બોલાય છે તો આપણે કંપની બોલીએ, કે જ્યારે ભાગીદારો પૈસા આપે છે કંપનીને અથવા પેઢીને, તો પેઢી હવે એની ઉપર વ્યાજ આપે છે. તો એના પેઢી વ્યાજ આપશે તો સ્વાભાવિક વાત છે કે એના પૈસા ઘટશે, કારણ કે ભાગીદારે પૈસા એને આપે છે મૂડી તરીકે. તો મૂડી પર વ્યાજ ચૂકવ્યું છું એટલે નફામાં શું થશે, ઘટાડો. તો અહીંયા આગળ નફા પર મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો હવે એને ગણવાનું છે. એટલે મૂડી પર વ્યાજ જેટલું વ્યાજ ગણવાનું રહી ગયું છે એ ટોટલ સરવાળો કરીને જે એનું નફા નુકસાનનું પ્રમાણ હોય તેટલું નફામાં, એટલે નફામાં ઘટાડો એટલો થશે. તો હું ગણીને બતાવું છું મિત્રો. વિગત ભાગીદાર છે પેલો રામ, પછી છે રહીમ અને પછી છે ઈસુ. મૂડી પર વ્યાજ શું, મૂડી પર વ્યાજ કેટલા ટકા છે, તો કે 6%. તો મિત્રો અહીંયા આગળ 6% છે એટલે છાયો 36 અહીંયા દેખાય છે તમને, એટલે અહીંયા 3600 રૂપિયા વ્યાજ હશે આશરે. પછી 6×24 એટલે અહીંયા 2400 રૂપિયા વ્યાજ હશે. અને 6×50 એટલે અહીંયા 3000 રૂપિયા વ્યાજ હશે. સરવાળો કરું તો મિત્રો 3000 એટલે 6000, 6 × 2 = 8, 8 × 3 = 6, 6 × 2 = 8 = 1000 રૂપિયા બીજા, એટલે 9000 રૂપિયા ટોટલ સરવાળો થાય છે. તો 1000 રૂપિયા જેટલો 9000 નો જે સરવાળો થયો છે મિત્રો, એટલો જ નફામાં શું થાય, ઘટાડો થાય. મૂડીના વ્યાજ જેટલો નફો ઘટે, તો ટોટલ કેટલો છે, 9000 છે મિત્રો. તો 9000 રૂપિયા જે છે એ અહીંયા આગળ આપણે નફા નુકસાનના પ્રમાણમાં ઘટાડો કરવો પડે. તો નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, તો જ્યાં પણ નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય ત્યાં આગળ આપણે સરખે હિસ્સે પહેલેથી વાત થઈ જાય કે છે તે એને આપણે સરખે હિસ્સે અહીંયા માઇનસ કરી દેશું. 3000 રૂપિયા અને 3000 રૂપિયા. મિત્રો આ તમને ખબર ના પડતી હોય તો હું કેલ્ક્યુલેટરમાં એકવાર બતાવી દઉં છું ફરીથી, કે મેં કેવી રીતે 3600 કર્યા છે, કે ટોટલ કેટલા હતા અહીંયા ઘડી મૂડી 60,000 રૂપિયા હતી, તેના 6%, 6 કરીને પછી હું 1% દબાવું એટલે 3600 આવી જાય છે. ત્યારબાદ 40,000 રૂપિયા હતા, એના પણ 6%, તો 6% દબાવું એટલે 2400 આવી ગયા. ત્યારબાદ 50,000 રૂપિયા છે, તેના પણ શું દબાવીશ હું, 6% દબાવીશ એટલે 3000 આવી જશે. આવી રીતે આના આશરે મેં રકમ મેં જાતે કરી છે. તો 3600 છે એટલે અહીંયા આગળ 600 રૂપિયા થશે તફાવત. ત્યારબાદ અહીંયા પણ 600 રૂપિયા થશે અને અહીંયા શૂન્ય થશે. તો અહીંયા કેવું થશે, તો અહીંયા વધારે કોણ છે, 3600 એટલે અહીંયા પ્લસ થશે, અને અહીંયા આગળ 3000 મોટા છે એટલે માઇનસ થશે. તો જ્યાં માઇનસ આવી એના ખાતે શું કરી દેવાનું, ઉધાર. તો રહીમના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે કોણ છે, રામના મૂડી કે ચાલુ ખાતે જમા. કેટલા હતા કે 600 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, તમારો ધન્યવાદ.